સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના જાલાની મુવાડી ગામનું જવાન જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપારમાં આતંકી હુમલામાં શહીદ થતા તેનો પાર્થિવ દેહને માદરે વતન ખાતે લાવી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું। तो जवान ने अंतिम विधि में सगा संबंधितों सहित आजूबाजू में हजारों की संख्या में आप मेड़े लोग उपस्थित थया हता। उत्तर काश्मीर ना बारामुला जिला ना सोपार विस्तार में शनिवार सांजे सीआरपीएफ अने पोलिस नी टीम पर आतंकवादी हुमलो करता सीआरपीएफ ना त्रण जवानों शहीद थया हता। जेमा साबरकाठाना प्रांतिक तालुकाना झालानी मुवाड़ी गाम नो सतपाल सिंह बच्चू सिंह परमार शहीद थता परिवारजनों अने जिला में शोकनु मोजू फरी वळ्यु हतु। शनिवार सांजना सुमारे जम्मु काश्मीर ना सोपर में थयेला हुमला में सीआरपीएफ ना त्रण जवानों शहीद थया हता अने त्रण जवानों गंभीर इजा में પહોંચતા સારવારથી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના જાલાડા મૂડી ગામના અને 5 વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવતા સતપાલસિંહ બચુભાઈ પરમાર શહીદ થયા હોવાની જાણ પરિવારજનો તથા પરિવારજનો ભારે આક્રંત કરી મૂક્યું હતું। તો આજે શહીદ જવાનનો પાર્થિવ દેહ માદરે વતન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના જાલાના મુવાડીમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ સાથે શહીદ જવાનને અમર રહેવાના નારા સાથે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને તેના માતા પિતા પણ પુત્રોનો પાર્થિવ દેહ ઘરે આવતા આખા ગામમાંથી આંસુ રોકી શક્યા ન હોય સાથે સાથે પુત્ર દેશ માટે શહીદ થતા ગૌરવ પણ અનુભવી રહ્યા હતા। તો દેશ માટે પુત્રએ બલિદાન આપ્યું તો શહીદ જવાનનો પાર્થિવ દેહ ઘરે લાવ્યા બાદ તેની અંતિમ યાત્રા પણ નીકળી હતી। તો પોલીસ તથા સીઆરપીએફ અધિકારીના જવાનો દ્વારા અંતિમ ક્રિયા પહેલા શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું। તો આ પ્રસંગે સીઆરપીએફના અધિકારી સંજય લાટકર, સાબરકાંઠા એસીપી ચૈતન્ય વીરેન્દ્ર મંડલિક, ડીવાયએસપી કે સૂર્યવંશી એસ, સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપકસિંહ રાઠોડ, પ્રાંતિક તાલુકના પ્રાંતિય અધિકારી સોનલબા પઢેરિયા, પ્રાંતિક મામલતદાર એસપી ભગોરા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, પ્રાંતિક પીએસઆઈ ચંપાવટ ડી, પીએસઆઈ બી રાઠોડ ડી, મહિલા પીએસઆઈ ચૌધરી ડી, નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ, ગામના સરપંચ તથા ભાઈના મુવાડા સરપંચ રતુભા ઝાલા સહિત ગ્રામજનો આજુબાજુના ગામોમાંથી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ જવાનને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। મારા પરિવારમાં મારા નાના ભાઈ સત્યપાલસિંહ સીઆરપીએફમાં નોકરી કરતા હતા જમ્મુ કાશ્મીર, અને એ 18 તારીખે શહીદ થયેલા છે એ વાતનું મને દુઃખ છે, બરાબર। પણ બીજું એક સામુ ગૌરવ પણ છે કે જે દેશ માટે શહીદ થયા છે, કાશ્મીર બારામુલ્લા સોપર તાલુકો, છેલ્લા 5 વર્ષથી સર્વિસ કરતા હતા। જો એ અપરિણીત હતા અને ઘણા એવું હતું કે અત્યારે પાછું છુટ્ટી લઈને આવ્યા તો મેરેજની કરવાનું હતું એ પહેલાં આવી દુઃખદ ઘટના બની ગઈ। સર ક્યા કેસે યે શહીદ હુએ થે ઓર આજ કિસ પ્રકારથી અંતિમ ક્રિયા ઉનકી પૂર્ણ કી ગઈ? હમારે શહીદ સાથી કોન્સ્ટેબલ સત્યપાલજી 179 બટાલિયનમાં કાશ્મીરમાં તૈનાત થે ઓર આતંકીઓ કે साथ मुकाबला करते हुए वीरगति को प्राप्त हुए हैं। उनके शहादत पर हमें पूरे फोर्स को, हम देशवासियों को, सभी को नाज है। उनके शहादत से और प्रेरित होते हुए हम अच्छे ढंग से और भी देश की सुरक्षा में कार्यरत रहेंगे, ऐसा हमें विश्वास है। आज उनकी यहाँ पे लाया गया उनका वतन में क्या क्रिया? ये सीआरपीएफ की ओर से जो हमारी नियत प्रक्रिया है एवं राज्य सरकार की ओर से भी उन्हें पूरे सम्मान के साथ यहाँ पर आज हम विदा देने के लिए एकत्रित हुए थे, और फोर्स की परंपराओं के मुताबिक जो ड्रिल हम अपनाते हैं उसी के तहत आज ड्रिल अपनाई गई है। उनके परिवारजनों से मिलकर उन्हें धाड़स हमने दिया है और इस दुखद घड़ी में पूरा फोर्स और देश उनके साथ में है, इसका विश्वास भी दिलाया है।